ભાવનગરમાં કમોસમી વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલ મગફળીનો જથ્થો પલળી ગયો હતો। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે મગફળીની વિપુલ આવક થઈ છે। ભાવનગરમાં ગઈકાલ રાત્રિના અને આજે દિવસ દરમિયાન પડેલા વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડમાં શેડની બહાર ખુલ્લામાં રાખવામાં આવેલ મગફળીની ગુણીઓ પલળી જતા વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું। આ અંગે યાર્ડના વહીવટદાર MS લોખંડેએ માહિતી આપી હતી। અમને સરકારમાંથી આ માવઠાની આગાહીની સૂચના મળી હતી અને એ દિવસથી છેલ્લા 3-4 દિવસથી અમે સતત ખેડૂતોને માલ ન લાવવા માટે વાકેફ કર્યા હતા। કમિશન એજન્ટ વેપારીને બી તેમનો જે કાંઈ માલ યાર્ડમાં ખુલ્લામાં પડે છે તે તાત્કાલિક ધોરણે એમાં એનો નિકાલ કરવો જેથી કરીને વરસાદ માવઠાથી પલળે નહીં એવી સૂચના અવારનવાર આપી છે। ગઈકાલે પણ સાંજના તમામ વેપારીને બોલાયા હતા, કમિશન એજન્ટને બોલાયા હતા અને એમને પણ જે કાંઈ માલ બહાર ખુલ્લામાં પડે છે એ તમામ એમના જે કોઈ ખેડૂતો લઈને આવ્યા હોય એમને બોલાવીને તાડપત્રીથી ઢાંકવાનું કીધું તો મોટાભાગનો માલ તો કાલે રાત સુધીમાં ઢંકાઈ ગયેલો છે। થોડો ઘણો માલ કોઈ ખેડૂતો ન આવવાના કારણે પલળ્યો એવું જણાય। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં શેડની અપૂરતી વ્યવસ્થાને કારણે ખેડૂતોને ખુલ્લામાં મગફળી રાખવાની ફરજ પડી હતી। જોકે કેટલાક ખેડૂતોએ તાડપત્રીની વ્યવસ્થા કરતાં ઓછી નુકસાની થઈ હતી।